જામનગરમાં ગાંધીનગર પાસે આવેલ બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ તરીકે ઓળખાતી વિશાળ જગ્યામાં નવું કોર્ટ સંકુલ બનાવવામાં આવશે. ઉપરાંત ન્યાયાધીશોના આવાસ પણ ત્યાં જ નિર્માણ કરવામાં આવશે. આ અંગે કલેક્ટર રવિશંકરે વિગતવાર માહિતી આપી હતી. જામનગર જિલ્લાના બધા મિત્રોને ખાસ નોંધ લેવા માટે આજે આપણે પ્રેસ બ્રીફિંગ કરી છે. આપ સૌને ખ્યાલ છે કે જામનગર જિલ્લામાં જે કોર્ટની બિલ્ડિંગ હતી એ બહુ જૂની છે અને એ જૂની બિલ્ડિંગ હોવાના કારણે ઘણા બધું અગવડતા એમાં સર્જે છે. ગુજરાત સરકારના જે અભિગમ છે કે લોકોને વહીવટી જગ્યાઓ પણ સારી મળે અને એ જગ્યાથી એમને લાભ પણ થાય, કોઈને પણ કંઈ પણ બાબતની તકલીફ નહીં પડે. જે આપણા જજ સાહેબો છે એમને પણ કોર્ટ માટે પૂરતું જગ્યા મળે, રૂમ પણ મળે. આપ સૌને ખ્યાલ છે કે લાલ બંગલા બિલ્ડિંગ ઉપર અત્યારે જોઈએ તો ટ્રાફિકની બહુ એક મોટી સમસ્યા સર્જાય છે. ત્યાં સર્કિટ હાઉસ પણ છે, એના કારણે આ બધા રોડ પણ બ્લોક થઈ જાય છે. આ બધી બાબતોને ધ્યાને લઈને આપણા જિલ્લાના માન્ય હાઈકોર્ટના આપણા પ્રભારી જજ માન્ય જસ્ટિસ બેલા ત્રિવેદી મેડમ જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા, ત્યારે આપણે ઘણી બધી જગ્યાઓ એમને બતાવી હતી અને તે પૈકી જે અત્યારે બ્રુકબોન્ડવાળી જે જગ્યા છે એનો મેડમે પસંદ કર્યા હતા. અને પછી આ બાબતની કાર્યવાહી કરીને ગુજરાત સરકાર દ્વારા 27/11/2019 રોજ આ જગ્યા ડિસ્ટ્રિક્ટ કોર્ટ માટે ફાળવી દેવામાં આવી હતી અને આજે ઓનરેબલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ઉપલબ્ધ છે. અમે આ જગ્યાની માપણી વગેરે કરીને અને એમનો સંપૂર્ણ રીતે પોઝિશન હવે કોર્ટને અમે સુપ્રત કરી દીધું છે, જે તમામ નાગરિકોને નોંધ લેવા પણ વિનંતી છે. અને હવે જે વિકાસની જે આપણે યાત્રા કરી રહ્યા છીએ એ યાત્રામાં કોર્ટનું પણ નવું બિલ્ડિંગ તાત્કાલિક આવે એવી આપણે સૌની લાગણી પણ છે અને હવે એ બાબતમાં આપણે તૈયારી પણ કરી દીધું છે. આ કુલ એરિયા 24,011 ચોરસ મીટર એટલે 2.440 હેક્ટેર જમીન છે. આ સિટી સર્વે નંબર 4,112. આ બાબતમાં ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે 27/11/2019 રોજે મંજૂરી પણ આપી દીધી હતી. આ જગ્યાનો અમે આજે સાંજે અમે કબજો ડિસ્ટ્રિક્ટ કોર્ટને અમે આપી દીધું છે અને હવે તાત્કાલિક આ જગ્યા ઉપર નવું કોર્ટનો નિર્માણ પામશે. આજે વહેલી સવારે ખંભાળિયા દ્વારકા હાઈવે પર સોનારડી પાસે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. દ્વારકા તરફથી જામનગર તરફ આવતી કારમાં ભાટિયાના 24 વર્ષીય સંદીપભાઈ ગોજિયા તથા 20 વર્ષીય કવુબેન ગોજિયા મુસાફરી કરી રહ્યા હતા. કવુબેન પરીક્ષા આપવા માટે ભાટિયાથી જામનગર આવી રહ્યા હતા. બીજી મોટરમાં અમદાવાદના 32 વર્ષીય જગદીશભાઈ દેસાઈ તથા 30 વર્ષીય દિનેશભાઈ રબારી સહિતના લોકો સવાર હતા. આ અકસ્માતમાં બંને કારનો બુકડો બોલી ગયો હતો. કવુબેન ગોજિયા, જગદીશભાઈ દેસાઈ તથા દિનેશભાઈ રબારીના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. અન્ય ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગઈકાલે ખંડેરા નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે પણ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસટીના ડ્રાઈવરને ઇજાઓ પહોંચી છે. જામનગર એલસીબીએ બાતમીના આધારે હાથી કોલોનીના ઓમકાર એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં રેડ કરી હતી. દિવ્યાબેન કોરોડિયાના ફ્લેટમાંથી 14 મહિલાઓ જુગાર રમતી ઝડપાઈ હતી. ઉલ્લેખનીય છે કે દિવ્યાબેન હાલારના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલના પુત્ર વધુ છે. પોલીસે 57,000 રોકડ સહિત કુલ રૂપિયા 1,77,000 મુદ્દામાલ કબજે કર્યો છે. ટૂંક સમયમાં યોજાનાર જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને લઈ રાજકીય કાવાદાવાઓ શરૂ થઈ ગયા છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં ગયેલા પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણિયા ફરીથી કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. આ ઘટના પછી તરત જ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નીતાબેન પરમાર ભાજપમાં જોડાઈ ગયા છે. આમ જામ્યુકોની ચૂંટણી પૂર્વે સ્થાનિક નેતાઓમાં પક્ષ પલટાની હોડ લાગી હોય તેવું દ્રશ્ય ઉપસી રહ્યું છે. ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય તથા ગ્રીમકોના પૂર્વ ચેરમેન મેઘજીભાઈ કણઝારિયાનું
કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થતાં સતવારા સમાજ, ભાજપ તથા સમગ્ર ખંભાળિયા પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનોએ સદગત મેઘજીભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.